ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર કેન્દ્રમાં સત્તા ઉપર આવે છે કે પછી ઇન્ડિયા અલાયન્સ, ભારતીય જનતા પાર્ટીની આ જે જીત છે તેને રોકવામાં સફળ નીવડશે? આપણી સાથે આ બધા જ વિષય પર વાતચીત કરવા માટે પોલિટિકલ એનાલિસ્ટ પ્રશાંત ગઢવીજી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, શું લાગે છે, આ વખતે ભારતીય જનતા પાર્ટી 400 પારનો નારો આપ્યો છે, 400 પાર થઈ શકશે ખરી? અબકી બાર 400 પારનો નારાથી શરૂ કરેલું ટોટલ ઇલેક્શન કેમ્પેઇન એટલે છેલ્લા 6-8 મહિનાથી લગભગ આ ગુંજવીને એમ કહેવાય કે આપણા દરેકના કાનમાં કંઈક ને કંઈક 400 400 400 સંભળાતું રહ્યું અને કાનમાં ઝટકા મારતું રહ્યું. હવે 400 પાર કેવી રીતે કરે, એની રણનીતિ બનાવી હતી નહોતી બનાવી, અથવા કયા આધારે 400 પાર થવું છે એ સમજવા માટે છેલ્લા 5 વર્ષની ક્રોનોલોજીને આપણે સમજવી પડે કે 2019ની લોકસભામાં તમને જે પરફોર્મન્સ મળ્યું છે 303 બીજેપી 355 પ્લસ એનડીએ, એ ઓલરેડી તમે એક પીક ઉપર પહોંચ્યા છો અને પરફોર્મન્સ ગણો, 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ગણો, ક્યાંક વિપક્ષની મજબૂતાઈ ગણો, ઇન્ડિયા ગઠબંધન બન્યું એની મજબૂતાઈ, એની સાથે જોડાયેલા લોકોનું એક એક વજન ગણો, 303થી તમારું પરફોર્મન્સ ડાઉન થવાનું છે, થવાનું હતું, એ નક્કી હતું. એટલે ક્યાંક ને ક્યાંક આંકડો નીચે જ ઉતરે અને એ પાછું તમને વોટ પર્સન્ટેજમાં પણ દેખાય. આજે જે 5 ચરણ પત્યા, પાંચેવ ચરણમાં તમે જુઓ તો પહેલા જે આપણી ચૂંટણી થતી 1977 પછીની તમામ ચૂંટણી લઈ લો તો 40-50% સુધીનું મતદાન થતું હતું. એટલે એક્સ અને વાય એક્સિસમાં સ્ટ્રેટ લાઇન. 2014 પછી અચાનકથી એ સાઇન વેવની જેમ ઉપર ચડ્યું અને એ પછી પાછું 19માં જે મળ્યું એનાથી આ 5 ચરણ હવે નીચે ઉતરતા ગયા. એટલે 65% થી લઈને 55% સુધી ગયું. હવે નીચે ગયેલા મતદાનમાં ખબર નહીં ઇલેક્શન કમિશનને શું અંદર ભીતી વાગી, અચાનક પિક્ચરમાં આવી ગયા અને પાછું 5% મતદાન વધારે બતાવી દીધું. એટલે ખરેખર થયું છે, ખુશ કરવા બતાવ્યું છે, શું થયું એ તો હવે આગળનો સમય બતાવશે. પણ આમ ઓછું મતદાન, ખાસ કરીને અમુક એવા સ્ટેટમાં કે જ્યાં પ્રજા લોકો ઇલેક્શનથી દૂર રહી, મતદાનથી દૂર રહી, ક્યાંક લોકોની નિરસતા મતદાનમાં દેખાઈ, એની પાછળના 2-4 જે કારણો છે કે એક માત્ર ને માત્ર ફેસ વેલ્યુ એટલે વ્યક્તિ આધારિત જે ચૂંટણી થઈ એથી લોકો દૂર રહ્યા, કારણ કે લોકો એમના પ્રતિનિધિને નથી ઓળખતા પણ કમળને જોવાનું છે, નરેન્દ્રભાઈને જોવાના છે એમ માનીને દૂર રહ્યા કે ભાઈ ગમે તે કરીએ ભાજપ જીતવાનું છે, ગમે તે કરીએ મારો પ્રતિનિધિ મારા વિસ્તારમાં આવવાનો નથી, કારણ કે એ તો મોદીના નામે ચૂંટાઈને આવે છે, એના કરતા આપણે મતદાન કરવું નથી. એટલે પર્સન્ટેજ ડાઉન થયા. હવે ઓવરઓલ 400 પારનો આંકડો આવશે કે કેમ, પહેલા 5 ચરણની જે ચૂંટણી પતી એના ક્યાંક ને ક્યાંક આંકડા એવું બતાવે છે કે ભાજપ ક્યાંક ભયમાં આવ્યું છે, કારણ કે જે મતદાન થયું છે એ સ્વયંભૂ એટલે સેલ્ફ મતદાન થયું છે. હું કોનો સમર્થક છું, ભાજપનો છું, કોંગ્રેસનો છું કે બીજી કોઈ પાર્ટીનો છું, અને મારે મતદાન કરવું જોઈશે કોઈ, કાં તો આ રથ રોકવા માટે કાં રથને આગળ વધારવા માટે. પણ જે પહેલા જે 2014 અને 2019માં જે મતદાન એ વેવમાં થયા છે, એ મોદીની વેવ ગણો, હિન્દુત્વનો વેવ ગણો, પુલવામાનો વેવ ગણો, આ વેવ આધારિત જે મતદાન લોકો કરતા હતા એ આ વખતે વેવ અમને ક્યાંય રોડ ઉપર જોવા નથી મળ્યો. નો ડાઉટ બૂથમાં જે લાઈનો સવારમાં લાગી હતી એ ગરમીથી બચવાની લાઈન હતી, એ કોઈને જીતાડવા હરાવવાની લાઈન નહોતી. એ એમ કે ભાઈ વહેલી તકે 10-11 વાગ્યે મતદાન કરી આવીએ તો આપણે એક વેકેશનની રજા મળી જાય, આજનો દિવસ આપણે પસાર કરી શકીએ ફેમિલી સાથે, એ ભીડ હતી. 5 થી 6માં દર વખતે ઇલેક્શનનો ટાઈમ 7 થી 6 હોય, 5 વાગ્યા પછી ઈવીએમ એટલું ટોપ ગિયરમાં પડી જાય છે કે ઓટોમેટિક ભાગવા માંડે છે. હવે કેમ ભાગે છે એ આપણે શોધવાનું છે, બધા ભેગા થઈને એ પરિણામ પછી આપણે શોધીશું કે આવું હતું ખરેખર. એટલે એ ટોપ ગિયરની ગાડી છેલ્લા કલાકની જ ગાડી લગભગ બીજેપીને જીતાડતી હોય છે, કારણ કે એટલો ડિફરન્સ વોટ પર્સન્ટેજ તો એવો હોય છે કે જે બીજેપીએ ધાર્યું હોય ત્યાં જ મતદાન થાય, એ જ બૂથ ઉપર થાય, એ જ વ્યક્તિઓનું થાય અને એ જ મત સીધા ભાજપમાં પડતા હોય, કારણ કે એમની પાસે સત્તા છે એટલે આ બધું કરી શકે અને થાય છે, કરી શકે એટલે થાય છે. પેલા બૂથ કેપ્ચરિંગ થતું હતું, અત્યારે ક્યાંક ને ક્યાંક ઈવીએમ કંટ્રોલિંગ થાય છે. એ રીતે ઈવીએમ કોઈ દિવસ હેક નથી થતા, ઈવીએમ પ્રોગ્રામિંગ નથી થતા, પણ આ રીતે મતદાન થઈને ઈવીએમ માંથી મત નીકળતા હોય છે. હવે 400 પાર, ફરી પાછો આપણા મુખ્ય વિષય ઉપર, તો તમે એવું શું કર્યું છે 5 વર્ષમાં અને 10 વર્ષમાં કે લોકો તમને 303માંથી 403 પર લઈ જાય? યુપીમાં એક મોટો વેવ આવ્યો તો 200-303 સીટ સાથે જીત્યા હતા 400માંથી, અને એ યોગીની એક કામ કરી ગઈ કળા, ત્યાર પછી યોગીનો બી ગ્રાફ ડાઉન થયો, નહીતર 5 વર્ષમાં કામ ખૂબ સારા કર્યા હતા. તો આ 10 વર્ષમાં તમે ખરેખર એવું જોરદાર કયું કામ કર્યું છે એની સામે વિરોધ પક્ષની સક્રિયતા, નીતિશ કુમારને બાદ કરતા ઇન્ડિયા ગઠબંધન જે બન્યું
અને એ લોકોએ બહુ મેચ્યોર બિહેવ કર્યું, નો ડાઉટ. બહુ પ્રયત્નો થયા એમાં ભંગાણ લાવવાના, એની ઉપર સાયકોલોજીકલ એટેક કરવાના કે તમારો પ્રધાનમંત્રીનો ચહેરો કોણ છે, તમારામાં એકતા નથી, તમે ક્યાંક અલગ બોલો છો, ક્યાંક મમતા બેનર્જી કોંગ્રેસને કોસે છે, ક્યાંક પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને દૂર રાખવા માંગે છે, દિલ્હીમાં સીટનું શેરિંગ કરવા નથી માંગતી, આવા ઘણા બધા એમની ઉપર એક એટેક થયા. પણ મને લાગે છે ક્યાંક ઇન્ડિયા ગઠબંધને બહુ મેચ્યોર બિહેવ કર્યું અને એ રીતે સાંકળી. આજે તમે યુપીમાં જુઓ તો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બહુ સારી રીતે બધી રેલીઓ કરી, સભાઓ કરી, અને કોંગ્રેસે પહેલેથી વિચાર્યું કે આમાં મેક્સિમમ સમાધાન અમારે કરવાનું, એટલે કે કોંગ્રેસે કરવાનું છે, અને એમણે કર્યું. યુપીમાં માત્ર 18 સીટ ઉપર સિમેટાઈ ગયા અને 18 સીટ સ્વીકારી અને મતદાન આ ચૂંટણી આખી લડ્યા. એ જ રીતે બિહારની અંદર એમનો મુખ્ય ઘટક પક્ષ આરજેડી જ રહ્યો અને આરજેડીને એમણે આગળ કર્યું. અને હું હજી બી કહું છું કે આગામી સમયમાં તેજસ્વી યાદવ પ્રત્યે મને ખરેખર એક્સ્ટ્રા રિસ્પેક્ટ એટલે થાય છે કે બહુ જ સ્પીડ ચહેરો, આટલું બધું થયું તો બી એમણે નીતિશ કુમારને ક્યાંય કોઈ નેગેટિવલી પ્રસ્થાપિત નથી કર્યા, અને તો એમણે બહુ સન્માનપૂર્વક જ એનો વિરોધ કર્યો છે. સો આ બધી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક, બીજું, પ્રજાએ 5 વર્ષમાં પ્લસ ને માઇનસ બહુ જોયા છે. પ્લસ બી જોયા, માઇનસ બી જોયા. એમણે કોરોના કાળ બી જોયું, સરકારી અછત પણ જોઈ. ક્યાંક ને ક્યાંક વધતા જતા લોકોના વ્યક્તિગત દેવા, દેશ ઉપરના દેવા અને એને લઈને થતી અસર, ક્યાંક નોકરીમાં અસર, બેરોજગારીની અસર આપણે વાતો કરીએ છીએ, આ બધું જોયું. એટલે ક્યાંક ને જે લોકોએ મતદાન કર્યું છે ખૂબ વિચારીને, ખાલી પેલું જુવાળમાં આવીને મતદાન નથી કર્યું કે ભાઈ મોદી સાહેબ હિન્દુત્વ અને આ છે, કારણ કે બહુ જ પ્રયત્ન થયા હિન્દુ મુસ્લિમના નારાના પણ. મુસ્લિમ અનામત આપી દેવામાં આવશે, અત્યારે જે છેલ્લા 2 વખતથી ચાલે છે સ્ટેજ ઉપર, દરેક વખતે ટકાટકની વાતો આપણે સાંભળી, ઘરેણાની વાતો સાંભળી, મંગળસૂત્રની વાતો સાંભળી. તો આ બધું લોકોએ બહુ જ વિચારીને મતદાન કર્યું છે. આજનું આ અત્યાર સુધીનું પરિણામ કોઈ પણ સ્પષ્ટ બહુમતી કોઈ પક્ષને આપતી નથી. આપણો જો પ્રશ્ન હોય કે 427માંથી 282 કોઈ એક પક્ષને મળી ગઈ છે, તો ના, નથી મળી. કારણ કે એમાં 5 સ્ટેટ એવા છે, એમાં તેલંગાણા છે, કેરળ છે, તમિલનાડુ પણ છે, રાજસ્થાન જેવું સ્ટેટ જે આ વખતે ડેન્ટ વાગવા જઈ રહ્યું છે. ગુજરાતમાં એક સમય આપણને એવું લાગતું હતું કે 26માંથી 26 તો નથી આવતી, પણ 5-7 સીટો કદાચ ઘટે. હવે એની ઉપર અમને ભરોસો નથી રહ્યો, એકાદ 2 સીટ જ ખસકી રહી છે ઓવરઓલ ગુજરાતમાં 26માંથી, એટલે 24 જેટલી સીટો તો એમને મળે છે. પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ 100% આ વખતે વન વે ગયું છે. હું બહુ એવું સ્પષ્ટ માનું છું કે મધ્યપ્રદેશમાં એટલી સફળતા કોંગ્રેસે નહીં મળે, કારણ કે ત્યાં બીજી કોઈ પક્ષનું પ્રભુત્વ એવું જોવા ન મળ્યું. અને ત્યાં કોંગ્રેસ છે, ત્યાં કોંગ્રેસ બહુ નબળું છે. પણ કોંગ્રેસ જો ચાલ્યું છે તો માત્ર એના ઘટક પક્ષોથી ચાલ્યો છે. ક્યાંય કોંગ્રેસની પોતાની મજબૂતાઈ કર્ણાટક જેવામાં પણ તમને જોવા નહીં મળે, ભલે એમની સરકાર રહી, તેલંગાણામાં ભલે એમની સરકાર રહી પણ નહીં જોવા મળે. એટલે કોંગ્રેસ એ માત્ર એના પેલાથી નથી ચાલતું, એ ઘટક પક્ષની મજબૂતાઈથી ચાલી રહ્યું છે. પણ યસ, એ ઘટક પક્ષો બિહાર હોય, ક્યાંક વેસ્ટ બેંગાલ હોય, યુપીની અંદર હોય, નીચેના સાઉથની સ્ટેટની વાત હોય તો કેરળ જેવામાં, આ બધી જગ્યાએ એ લોકોએ એટલું બધું પ્રભુત્વ જમાયું છે કે એનડીએને ચોખ્ખે એટલે ભાજપને સ્પષ્ટ બહુમતીથી અત્યારે દૂર છે. આગામી 2 ચરણ 6th અને 7th એ 2 કદાચ બીજેપીને નજીક લઈ જાય, કારણ કે હું નથી માનતો કે 303 પણ આવે. જે 400ની વાત છે, 303થી તમારું પરફોર્મન્સ 25 સીટ ડાઉન થઈ રહ્યું છે. હવે એ 25-30 જે ડાઉન હતું એ ગેઇન કરવા માટે બીજેપીએ મહેનત કરી છે તમિલનાડુમાં. એ કે અન્નામલાઈ કહેતા હોય કે 5%થી 25% વોટ શેર અમે જઈ રહ્યા છે તો ત્યાં સીટો મળે છે. કેરળમાં 1-2 સીટો આવે છે બીજેપીની આ વખતે 20માંથી. એના 2-3 અલગ કારણ છે, કારણ કે મંત્રાલય જેની પાસે રહ્યું છે અને કામ, એના કામ બોલે છે, એનો ચહેરો બોલે છે. એટલે એવી કોઈ 303ની અંદર એડિશન થાય એવા કામ, એવા સ્ટેટ, એવી વસ્તુ નથી બોલતી. એમાં તમે ઘટો છો, એ જે ઘટી રહ્યું છે એનું બેલેન્સ આઉટ કરવાના જે પ્રયત્નો થયા છે એમાં તમે સફળ રહેશો તો ફરી પાછા ગઈ વખતની આસપાસ તમે આવી શકો છો. અચ્છા, તમે કહી રહ્યા છો કે ગઈ વખતની આસપાસ આવી રહ્યા છો, પણ અત્યારે તો જે પરિસ્થિતિ 5 તબક્કામાં મતદાન થયું છે તેમાં નથી લાગી રહ્યું કે સ્પષ્ટ બહુમત કોઈને મળતો હોય. હવે જે આ છેલ્લો તબક્કો છે એમાં મેક્સિમમ યુપીની સીટ્સ આવશે. યુપીનું ઓવરઓલ કેલ્ક્યુલેશન તમારું શું કહી રહ્યું છે? કારણ કે યુપીની 80 સીટમાંથી આ વખતે કેટલી સીટ લાગી રહી છે? બીજેપી તો બધી જ જીતવાનો દાવો કરી રહી છે. જો યુપી આજથી 3 મહિના પહેલા અમે પોતે બી અને બીજા બધા સર્વે, ઇવન બધા જ સર્વે, એવું નહીં એટલે પેલા મોટા મીડિયાના સર્વે ભૂલી જઈએ, પણ યુટ્યુબ થી લઈને બીજા બધા સર્વે 70+ બોલતું હતું. પણ ક્ષત્રિય આંદોલન અને પછી ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનનો, ખાસ કરીને સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવની મહેનત,
જે રીતે એનો એક એક આખો ટ્રેક રહ્યો છે. કારણ કે તમે જુઓ તો જે 48માં વિધાનસભામાં સમેટાઈ એ 115 સુધી પહોંચી વિધાનસભામાં, અને એ ક્યાંક ને ક્યાંક બીજેપીએ સેન્સ કર્યું. એટલા માટે તમે જુઓ તો છેલ્લા 2 મહિનામાં એમણે રાજભરને મંત્રીમંડળમાં લાયા, ક્યાંક પેલો બીજા એક વ્યક્તિ ચૌધરી અજીત ચૌધરીના દીકરાને આ બાજુ લાયા. આ જે પ્રયત્ન થયો એ જ પ્રયત્ન બતાવે છે કે બીજેપી આ વખતે ત્યાં 60થી દૂર રહે છે, અને દૂર રહેવાના માટે થઈને જ રાજભરને આ બાજુ લાવવામાં આવ્યા, ચૌધરીને પણ આ બાજુ લાવવા, ચૌધરી ચરણસિંહને જે એવોર્ડ આપ્યો અને રાતોરાત એ આ બાજુ એનડીએમાં આવી ગયા. આ 2-3 ફેક્ટર માત્ર આ જ પ્રયત્ન હતો. એટલે જ કહું છું કે બીજેપીએ છેલ્લા 6 મહિનામાં સ્ટ્રેટેજિકલ મૂવ બહુ એપ્લાય કર્યા કે જેનાથી આને આપણી જોડે લઈ લઈએ તો આપણી સીટમાં 2-3 સીટમાં વધારો થાય, આને આપણી જોડે લઈ લઈએ તો 15 સીટમાં વધારો થાય. કારણ કે નીતીશ કુમાર તમારી સામે હતા, ચૌધરી તમારી સામે હતા, જયંત ચૌધરી, એવા ઘણા ઘટક પક્ષો તમારી સામે હતા જેને તમે લાયા તમારી બાજુ. આજે જગન હોય કે ઓડિશા બીજેડી હોય, આ બધા એમના સાયલન્ટ ઘટક પક્ષો છે એનડીએના, કે જે એનડીએમાં નહીં પણ જો ટેકો આપવાનો થાય તો એનડીએમાં જ રહેશે. એટલે એ દૂર રહ્યા હતા, એટલા માટે સ્પષ્ટ બહુમતી દેખાતી નહોતી. તો યુપીમાં અગેન આ ચૌધરી ફેક્ટર, રાજભર ફેક્ટર બહુ ઠીક છે એટલું બધું માનતો નથી, પણ નીતીશ કુમાર જો સામે રહ્યા હોત તો ક્યાંક ને ક્યાંક પશ્ચિમી ઉત્તર પ્રદેશની 10 સીટો ઉપર એ નુકસાન કરતા હતા એમના સમાજ થકી. અને એટલા માટે બેવ બાજુ બિહાર અને યુપીને કવર કરવા માટે નીતીશ કુમારનો ખેલ પાડી દીધો એમણે. એ જ રીતે ક્ષત્રિય આંદોલન થયા પછી દિલ્હી તમે ક્રોસ કરો તો ત્યાંથી લઈને સહારનપુર સુધી, એટલે પશ્ચિમી ઉત્તર પ્રદેશની 20 સીટો એવી છે, જે યુપીના 3 ભાગ છે, અવધ, બુંદેલખંડ અને ત્રીજો જે ભાગ છે તેમાં અવધ સેફ છે, બુંદેલખંડ સેફ છે, પણ આજે ત્રીજો ઘટક જે હું બોલું એ જે આખો જે છે એ ક્ષત્રિય આંદોલન, કિસાન આંદોલન એ બધાથી પ્રભાવિત છે, અને એટલે ત્યાં બહુ ડેન્ટ વાગે. 26 સીટો એવી છે જ્યાં ડેન્ટ વાગે છે. એના હિસાબે ભાજપે બહુ પ્રયત્નો કર્યા, પણ અત્યારે 26માં બી 50-50 ફેક્ટર આવ્યું છે, અને એટલા માટે મુજફ્ફરનગરને હજી પણ યાદ કરવામાં આવે છે, એના દંગાઓને યાદ કરવામાં આવે છે. રામ મંદિર ભલે બન્યું છે યુપીમાં અયોધ્યામાં, પણ ખુદ અયોધ્યાની સીટ એટલી બધી પ્રભાવિત ન રહી, તમે સમજો. તો આ બધા ફેક્ટર આજે અમેઠી જઈ રહ્યું છે આ વખતે 100%. અમેઠી સ્મૃતિ ઈરાની ટોસ ઉપર છે, રાયબરેલી નો ડાઉટ એક સીટ અનામત ગણી શકીએ કોંગ્રેસ માટે, પણ અમેઠી પણ ક્યાંક ને ક્યાંક KL શર્મા આ વખતે એટલે ટોસ ઉપર આવી ગઈ છે સીટ. એટલે અમેઠી રાયબરેલી જાય છે. સમાજવાદી પાર્ટીનું જે પેનિટ્રેશન વધ્યું 115 સીટનું એ અસર કરી ગયું. વત્તા 5 વર્ષમાં થયેલા ત્યાં મુસ્લિમો ઉપર અને મસ્જિદો ઉપર જે થયેલા આતંક છે એનાથી એ કમ્યુનિટી એક થઈ ગઈ. અને તમે જો આખા ચૂંટણીમાં BSP બહુ જ દૂર રહી છે, ના એની કોઈ મોટી જાહેર સભાઓ, ના કોઈની સાથેનું ગઠબંધન, ના કોઈ એવા સ્ટેટમેન્ટ. એટલે BSP પણ ફૂકી ફૂકીને ચાલ્યું છે કે ભાજપ સાથે રહેવું કે નહીં રહેવું, કે અલગ રહીને કોઈને બીજો ઇન્ડાયરેક્ટ ટેકો કરવો, અને એ ગઠબંધન ક્યાંક ને ક્યાંક હિડન બહાર આવશે ભવિષ્યમાં. તો આ 3 વસ્તુના ફેક્ટરથી હું નથી માનતો કે 60 સીટ BJP ક્રોસ કરી શકે. આપ કહી રહ્યા છો 60 સીટ ક્રોસ નહીં કરી શકે યુપીમાં, પણ યુપીમાં એક વાત જે સામે આવી એ વાત હતી યોગી આદિત્યનાથની નારાજગી પણ ક્યાંક દેખાઈ હતી, અને એ પણ એક ચર્ચાનો મુદ્દો રહ્યો હતો આખી ચૂંટણીમાં. બિલકુલ, યોગી અને અમિત શાહ જો એ બંનેને ઓલરેડી બહુ ઘણા ક્રોસ ચાલે છે, આપણે ઘણા સમયથી જોઈએ છે, અને એટલા માટે સમાધાન નામનું પુસ્તક પણ એ બહુ ચર્ચિત રહ્યું હતું જે તે સમયે, અને ખુદ અમિત શાહે સમાધાન પુસ્તક લીધું હતું યોગીના હાથેથી. પણ એ સિવાય બી હવે કેવું છે કે જો હું એવું નથી કહેતો કે મોદી સાહેબને 75 વર્ષ થઈ રહ્યા છે, પણ મોદી પછી હવેની ચૂંટણી એના આધારે પણ લડાઈ રહી છે વિધિન BJP, કે ચલો મોદી સાહેબ તો આવી જશે, 29 સુધી રહેશે કે નહીં રહે ખબર નથી, તો વચ્ચે કંઈ થશે તો એમનો ઉત્તરાધિકારી કોણ બનશે, એવો કયો વ્યક્તિ કે જે આખા BJP ને કંટ્રોલ કરશે, સરકારને પણ કંટ્રોલ કરશે, ક્યાંક ને ક્યાંક અમિત શાહ તો નહીં બની જાય ને ફરીથી, એટલે આના પછીના PM અમિત શાહ હશે, રાજનાથસિંહ હશે, નીતિન ગડકરી હશે, યોગી હશે, દેવેન્દ્ર ફડણવીસ હશે, આ બધા નામોની ચર્ચા એમનામ થવા માંડી બજારમાં. એટલા માટે લોકો પણ દૂર રહ્યા, કારણ કે હવે સાચું ગ્રુપિઝમ BJP નું ચાલુ થઈ ગયું. અત્યાર સુધી માત્ર મોદી હતા, હવે મોદી નથી, હવે મોદી સિવાય કોણ એની પણ ચર્ચા બહુ જરૂરી છે, અને એટલા માટે એ ઇન્ટરનલ BJP માં સર્ક્યુલેશન થઈ ગયું હતું. એટલે તમે જો યોગીની નારાજગીની તમે વાત કરી, ક્યાંક ને ક્યાંક શિવરાજસિંહ ચૌહાણ માત્ર એમની સીટ પૂરતા દેખાયા MP માં. વસુંધરા રાજે ક્યાં છે રાજસ્થાનમાં, છત્તીસગઢમાં રમણસિંહ ક્યાં છે, અને એ જે નવા CM બન્યા ગુજરાતના CM, તમને આખી ચૂંટણીમાં સાયલન્ટ દેખાશે ગુજરાતમાં, એમણે એવો રોલ ખરેખર પ્લે નથી કર્યો,
નહીં તો ક્ષત્રિય આંદોલન થયું હોય, ગુજરાતમાંથી ઊભું થયું હોય, તો એક સીએમ તરીકેની જવાબદારી બને છે કે 26-26 સીટ ઉપર આને કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ. ભજનલાલ શર્મા, રાજસ્થાનમાં તમને કોઈ એવા હાઇપર એક્ટિવ જે વિજય રૂપાણી જે વસુંધરા રાજેનું વર્ચસ્વ હોય એ વર્ચસ્વ અત્યારના ચારે ચાર સીએમનું નથી, એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત, એમનો દબદબો નથી, સીએમ તરીકેનું વજન નથી દેખાયું, અને એટલા માટે કાર્યકરો પણ નિષ્ક્રિય રહ્યા. એથી વિશેષ કે કાર્યકરો છેલ્લા 2-4 વર્ષથી કોંગ્રેસમાંથી આવેલા ભાજપીઓ, એટલે કોંગ્રેસમાંથી આવેલા બની બેઠેલા ભાજપીઓ, એમનાથી વધતી નારાજગી અને એ સામે નહીં મળેલું એમને પરિણામ કે ભાઈ અમને કશું મળતું નથી ને આ લોકોને મળતું આવે છે, એટલે બહુ જ નિષ્ક્રિયતા કાર્યકરોની સતત થાકી ગયા છે. એટલું બધું કામ છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના કહેવા ઉપર, બધી યોજનાઓને લઈને, એની અલગ અલગ ભાજપની સમિતિઓને લઈને કર્યું છે ને, તો આ વખતે એમનો થાક કાયદેસર દેખાયો, એ થાક રોડ ઉપર નથી આવ્યો, એ થાક બૂથ ઉપર નથી આવ્યો, એ થાક વોટમાં કન્વર્ટ નથી થયો. આપને ખ્યાલ હશે કે સીઆર પાટીલે અહીંયા એક સભા કરી, એમાં કાયદેસર બૂથ મેનેજમેન્ટ શીખવાડ્યું હતું કે તમારે 30 જણને ફોન કરવાના છે, માત્ર એમના ઘરે જવાનું છે, પાણી પીવાનું છે, અને ઘરની વાત કરવાની કે સરસ તમને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, તમને આ મળ્યું છે, આ બધી વસ્તુ જે શીખવાડવામાં આવી છે એ કોઈએ કરી જ નથી, કારણ કે લોકો થાકી ગયા છે કેટલું કરકર કરવું અને કરીને અમને કશું મળતું નથી, એટલે એ નિષ્ક્રિયતા. હા, એક વફાદારી રાખી છે કાર્યકરોએ કે અમે અમારો વોટ જઈને આપી આવીશું, કાર્યકરો છીએ અમે, અમારે એટલે નારાજગી બી છે, ઇવન ક્ષત્રિય કાર્યકરોએ પણ એવું કર્યું છે કે રહ્યા છે સમાજ જોડે, અંદર જઈને કમળ દબાવ્યું છે, કારણ કે એની એક વફાદારી નિભાઈ છે ભાજપ પ્રત્યેની, કંઈક ભાજપે એમને નાનું મોટું પદ પણ આપ્યું છે અત્યાર સુધી. એટલે આ બધી જ ઓવરઓલ નારાજગીના હિસાબે વોટ પર્સન્ટેજ નીચે આવે છે. ભારતીય જનતા પાર્ટીને જે એક્સપેક્ટેશન છે વોટ પર્સન્ટેજ કરતા બી સીટોની દ્રષ્ટિએ, એ ફૂલફિલ કાર્યકરો થકી નથી થઈ રહ્યું. કાર્યકરો નારાજ હતા, પરંતુ સામે આ વખતે તમને એવું લાગે છે ઇન્ડી અલાયન્સ જે છે એને જે રણનીતિ આખી બનાવી દેશની અંદર, અને એ લોકોનું જે આખું આ જે અલાયન્સ ક્રિએટ થયું, એ અલાયન્સમાં ભલે મમતા બેનર્જી એમાં ન આવ્યા, પરંતુ એને એક દેશમાં નવું પરસેપ્શન ક્રિએટ કર્યું કે પછી આજે પણ લોકો પાસે કોઈ ઓપ્શન નથી વિપક્ષના નામે. એટલે દેશને એમણે કેવો પરસેપ્શન કરતા બી એક એવું ડિઝાઇન આપી કે ચૂંટણી અલગ અલગ તો નહીં જ લડવી જોઈએ, સામ સામે બે જ, એ વર્સિસ બી જ હોવી જોઈએ. આ ચૂંટણી એ વર્સિસ બીની જ હતી બધી જ જગ્યાએ, એટલે એટલી એકતા ઇમરજન્સી પછી જે ઉભી થઈ હતી મોરારજી દેસાઈ વાળી, એ 77 પછી પહેલી વાર દેખાઈ કે દરેક જગ્યાએ બે જ ઉમેદવારો અને બાકી બધા અપક્ષ હોય. તમે જો આપણે ગુજરાતમાં બી સુરતમાં જે કાંડ થયો, એ જો કોઈ બીજો પક્ષ હોત તો કદાચ એ આવી થઈ ગયો હોત, પણ કોઈ પક્ષ નહોતું, બધા અપક્ષ જ હતા, અને એટલા માટે ચૂંટણી સીધે સીધી સ્ક્રેપ થઈ ગઈ. એ જ રીતે આખા દેશમાં બધી જ જગ્યાએ ઉમેદવારો બે જ હતા, ભાજપ વર્સિસ ઇન્ડિયા, બીજેપી વર્સિસ ઇન્ડિયા, અથવા તો એનડીએના ઘટક વર્સિસ ઇન્ડિયા. એટલે એ બહુ મોટી એક આખી ઇમેજ મૂકી છે કે ચૂંટણી, એટલે ફાઇટ બે જ વચ્ચે હોય, ત્યાં દંગલના મેદાનમાં 5 જણા લડતા હોય તો કોને કોની જોડે કુસ્તી કરવાની ખબર ના પડે, જ્યારે પેલું એ ટુ બી હોય તો એ થી બી જ લડતો એની ખબર હોય, એ એક મૂક્યું. વિપક્ષ આમાં કેવું છે કે વિપક્ષ મજબૂત હતું જ નહીં, પણ એને મજબૂત ભાજપે કર્યું. છેલ્લી ઘડીએ છેલ્લા 6 મહિનામાં ઈડી, સીબીઆઈ ને આઈટી થ્રુ જેટલા જેટલાને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, પછી એ હેમંત સોરેન હોય, અરવિંદ કેજરીવાલ હોય, અભિષેક બેનર્જી હોય, આ બધાની ઉપર જે તવાઈ કરી, એનાથી લોકો એક થઈ ગયા કે આવું ને આવું ચાલશે તો આ ચૂંટણી પછી આપણે બધા જેલમાં બેઠા હોઈશું, એના કરતા આપણે બધા એક થઈ જઈએ, અમને કંઈક રણ રોકવાનો પ્રયત્ન કરીએ. એટલે વિપક્ષને મજબૂત કરવામાં વિપક્ષની કોઈ વિચારધારા નહોતી, માત્ર મોદી અથવા બીજેપીની નાની મોટી તાનાશાહી હતી જે આ લોકોને એક કરી નાખ્યા, અને એટલા માટે એ લોકો બહુ મજબૂતાઈથી લડ્યા. અરવિંદ કેજરીવાલ જેલમાં રહ્યા, પણ ત્યાં બેઠા બેઠા એમને જે એક ઇમોશનલ ફેક્ટર, સુનીતા કેજરીવાલને કોઈ દિવસ કોઈએ જોયા જ નહોતા, કેવા અચાનક માર્કેટમાં આવ્યા અને એમની પ્રેસ કોન્ફરન્સ એકદમ હાઇલાઇટ થવા માંડી, એમના રાહુલ ગાંધીની બાજુમાં બેસીને એ પોતે, નહીતર એમણે કોઈ દિવસ ભાષણ જ નથી કર્યું, સીધા રાહુલ ગાંધીની જોડે સ્ટેજ ઉપર ભાષણ કરતા થઈ ગયા અને એ ભાષણ પાછા પિકઅપ થવા માંડ્યા. આ બધી વસ્તુ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપે છેલ્લા 1 વર્ષમાં જે એમના વિરોધમાં જે કામ કર્યા, એમના વિરોધી માટે, એ નેગેટિવ ગયું. એ નેગેટિવ ગયું, પણ સાથે સાથે કોંગ્રેસમાં, કારણ કે કોંગ્રેસની એક જે ઇમેજ હતી, અને ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, આ લોકો જે રીતે મેદાનમાં આવ્યા અને પ્રિયંકાએ જે રીતે શહેજાદા વર્સિસ જે જવાબ એમને આપ્યા, શહેનશાહ, આ આ ક્યાંક એક લોકોને ક્યાંક એક હોપ બતાડી, એવું કહી શકાય કે કોંગ્રેસે કંઈક કંઈક તો કર્યું એવું લાગ્યું.
કોંગ્રેસે શું કર્યું તો હું મારા મતે એવું માનું છું કે હજી બી મને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી પર ખરેખર એટલી હોપ નથી બેસતી કે એવા મોટા ચહેરા બનીને આખા દેશવ્યાપી ચહેરા બનીને કંઈક પ્રભાવ પાડી શકે. પણ એના સિવાયના ચહેરાઓ બહુ મજબૂત રહ્યા. માનો કે મલ્લિકાર્જુન ખડગે છે, કેસી વેણુગોપાલની એક નીતિ રણનીતિ ખાસ કરીને ચૂંટણી એટલે આ કેન્ડિડેટ માટેની સિલેક્શન માટેની સૌથી મોટું કામ એમણે કર્યું સમાધાન. આ વખતે કોંગ્રેસે જે કર્યું કે મોટા ભાઈની ભૂમિકામાં દર વખતે રહેવાનો જે પ્રયત્ન કરતા હતા એની જગ્યાએ આ વખતે નાના ભાઈ કે ભત્રીજા બન્યા કોઈક જગ્યાએ અને લોકોને આગળ કર્યા કે ભાઈ બિહારમાં લાલુ યાદવ કરે છે તો એ જેમ કે ગાઈડ કરે એ રીતે આગળ ચાલવું જોઈએ. એ જ રીતે યુપીની અંદર બી લોકોને આગળ કર્યા. મમતા બેનર્જી સાથે ભલે એમને અણબનાવ ખૂબ રહ્યા પણ નહીંતર અધીર રંજન ચૌધરી અને મમતા બેનર્જી એકબીજાને ખૂબ પોષ્યા વ્યક્તિગત, પણ તેમ છતાં કોંગ્રેસની સૂચનાથી ક્યાંક સાયલન્ટ રહ્યા, ક્યાંક ગળી ગયા, અત્યારે ઘૂંટડો પીને પણ આ ચૂંટણી પતાવવાના પેલામાં રહ્યા. એ બહુ મોટું મને લાગે છે એમને એક ઇમોસ એક ટચ આપ્યું છે. એ સિવાય રણનીતિની દ્રષ્ટિએ જો કોંગ્રેસે હંમેશા મુદ્દા સાચા આપ્યા છે, હું ના નહીં પાડું, ભાજપે બી ક્યાંક મુદ્દા આપ્યા છે પણ કોંગ્રેસે જેટલા મુદ્દા આપ્યા સાચા જ આપ્યા છે, પણ એ જે પિકઅપ થવા જોઈએ અને મુદ્દા વોટમાં કન્વર્ટ થવા જોઈએ નથી થતા. જો બેરોજગારી છે તો છે, બધા સ્વીકારીશું, હું તમે સ્વીકારીશું, પણ એ પછી આપણે અંદર જઈને વોટ નથી કરી શકતા એટલે લોકો વોટ નથી કરી શકતા. એ જ રીતે મોંઘવારીની વાત તો છે તો છે, આજે શું એવું તમે મોંઘવારીને ડામવાનો પ્રયત્ન કર્યો છે એ કોઈ જવાબ નથી આપી શકતું. સરકાર પણ એનો જવાબ નથી આપી શકતું કે અમે આ વસ્તુને મોંઘવારી ટકાવારી સૌથી ઓછી આટલી છે. એ બધી થૂક ઉડાડવાની વાતો છે પ્રવક્તાઓની, પણ તમે સાચા અર્થમાં લીંબુ તમારે ત્યાં 300 રૂપિયા ગુજરાતમાં વેચાયા છે, 200 રૂપિયા ડુંગળી કિલો વેચાઈ છે, તો એ મોંઘવારીને ડામવાનો પ્રયત્ન જે સરકાર તરફથી થવો જોઈએ નથી જ થયો. બેરોજગારી ભથ્થું આપવાની વાત હોય, રાંધણ ગેસના બાટલાની વાત હોય, આ બધા મુદ્દા સાચા છે. તમે પેટ્રોલ 100 રૂપિયાનું 90 રૂપિયા નથી કરી શક્યા, 99 નથી કરી શક્યા, 90 તો બહુ દૂરની વાત છે, તો પણ એ મુદ્દા ક્લિક નથી થતા. કારણ કે બધા મુદ્દા ત્રાજવામાં મૂકીએ છીએ તો છેલ્લે પછી રામ મંદિર, હિન્દુ મુસ્લિમ, અને એટલા માટે તમે જો તો માઇનોરિટીનું રિઝર્વેશન ઉપર છેલ્લા 2 વખતથી બહુ ભાર આપવામાં આવે છે કે કોંગ્રેસ આવશે તો તમારું અનામત તમારી પાસેથી છીનવી લેશે અને 4% મુસ્લિમોને આપી દેશે, તમારી પાસે દાગીના ઇનહેરિટન્સ ટેક્સમાં જતા રહેશે. હવે સામ પિત્રોડા બોલ્યા ના બોલ્યા કોંગ્રેસે કીધું કે અમારો એ વ્યક્તિગત છે, પણ તો એની ઉપર સતત ભાર આપીને ભાષણ કરવામાં આવ્યું છે. તમે 10 વર્ષમાં ખૂબ સારા કામ કર્યા છે, તમારી એક પ્રો ઇન્કમ બનશી ઊભી થયેલી છે, એ હિન્દુત્વના નામથી હોય બીજા કોઈ નામથી હોય, એને તમે ના પકડી રાખ્યો અને તો કોંગ્રેસને જ કોસવાનું ચાલુ રાખ્યું છે. આજની તારીખમાં પણ જે ભાષણ થઈ રહ્યા છે માત્ર કોંગ્રેસને કોસવાના થઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક હવે ભાજપ માટે નેગેટિવ જઈ રહ્યું છે અને કોંગ્રેસ ઓટોમેટિક પોઝિટિવ. જે કોંગ્રેસ મોદીને નેગેટિવ નેગેટિવ ચિત્રીને નાનું બનતું જતું હતું, એ જ બીજેપી અત્યારે કોંગ્રેસને નેગેટિવ નેગેટિવ ચિત્રીને બીજેપી નાનું બની રહ્યું છે. પણ તમને એવું લાગી રહ્યું છે કે મોદીની લોકપ્રિયતામાં પણ આ વખતે ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે? એના કારણો એવા છે, અમે બી એ સેન્સ એટલા માટે કર્યું, મેં જે હમણાં વાત કરી વ્યક્તિ વિશેષ રાજકારણ ખૂબ વધી ગયું. તમે જો સંઘ આ વખતે ચૂંટણીથી બહુ દૂર રહ્યું, કારણ કે એક વ્યક્તિ વિશેષ ચૂંટણી આખી થઈ ગઈ, એટલે ભાજપ લડતું નહોતું, મોદી લડતા હતા. ભાજપ લડતું હોય તો સંઘ પણ પિક્ચરમાં હોય. બીજું, મોદીના નામે મત આપીએ છે, તમે જ્યાં રહો છો ત્યાં તમારા સંસદ સભ્ય, આપણે ગુજરાતમાં એક પરિસ્થિતિ અલગ હોય છે, ઘણા લોકોને પોતાના સંસદ સભ્યના નામ પણ ખબર નથી હોતી. એ સંસદ સભ્ય ચૂંટાયા પછી માત્ર શનિ રવિ હાઈ પ્રોફાઇલ રિબિન કાપવા પૂરતા જ હાજર રહે છે. કયા દિવસે સંસદમાં તમે સાંભળ્યું કે હું ફલાણી વિસ્તારનો સંસદ સભ્ય છું અને મારા વિસ્તારમાં રોડ રસ્તાની કે એમ્સની કે હોસ્પિટલની કે શિક્ષણની આ તકલીફ છે અને એને તમારે સુલટાવી પડશે અને હું સરકારના પરિપત્ર આપવા કે આવેદન પત્ર આપવા માંગુ છું? કોઈએ કોઈ પ્રશ્ન જ નથી ઉપાડ્યા. ગુજરાતના સંસદની વાત કરે તો 50% જ બજેટ વાપર્યું છે. તો બજેટ તમે વાપરતા નથી, તમે પ્રશ્નો ઉઠાવતા નથી, તો અમારે તમારી જરૂર શું છે? તો અમારે માત્ર મોદી સાહેબને જોઈને વોટ કરવાનો છે? તો કરવો નથી. એટલા માટે આ લોકપ્રિયતા ઘટતી જાય છે, કારણ કે છેલ્લે તો તમારા ઘરે ટાઢ તડકો વરસાદ, પૂર આવ્યું, રોગચાળો ફાટી નીકળ્યો, કોરોના ફાટશે, તો તમારો પ્રતિનિધિ આવશે, મોદી સાહેબ નહીં આવે વ્યવસ્થા કરવા માટે. એટલે પ્રતિનિધિની પણ એટલી જરૂર છે. એટલે પાર્ટી વિશેષ રાજકારણ ક્યાંક ને ક્યાંક નડ્યું અત્યારે ભારતીય જનતા પાર્ટીને, કે જે વ્યક્તિ વિશેષ બની ગયું હતું. કેમ સંઘ ક્યાંય દેખાયું નહીં? પહેલાં એવું હતું કે સંઘને જ્યાં બી ડેન્ટ લાગે, ડેમેજ લાગતું હોય, ત્યાં પોતે જઈને બેસી જતા હતા અને કાર્યકરોને એક્ટિવ કરતા હતા, જે આ વખતે ક્યાંય જોવા મળ્યું નથી અમને. બિલકુલ 100% સાચી વાત. અને સાથે એક તમને સવાલ પૂછી લો કે જે રીતે મહારાષ્ટ્રની અંદર બીજેપીએ તડજોડ કરી અને એક નવી શિવસેના સામે આવી જે ઉદ્ધવ ઠાકરેની હતી, નવી એનસીપી સામે આવી જે શરદ પવારની હતી અને સામે અજિત પવાર અને એકનાથ શિંદે,
48 સીટોનું ગણિત જોવા જઈએ તો ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. અને મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ પણ ઘણા બધા છે. આ આખા ફેક્ટરને કઈ રીતે જોવાઈ રહ્યું છે? કારણ કે ત્યાં પણ હવે અત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે મતદાન જે મુંબઈ શહેરનું થયું એની અંદર શિવસેનાએ જે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના છે એનો ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. તો મહારાષ્ટ્ર મેં બહુ ક્લોઝલી આ વખતે એટલે ઓબ્ઝર્વ કર્યું કે 48 સીટ એમાં 24 સીટો બને છે. 24 સીટ દર વખતે ગઠબંધનને જાય છે. ગઈ વખતે શિવસેનાને આમણે શેર કરી હતી બીજેપી વાળા એનડીએમાં 24 સીટ ઉપર એ લોકો 25-23 સીટ ઉપર લડ્યા હતા. હવે જે 2019માં તમે એ બી સી કેન્ડિડેટ લઈ લો, એમાં એક બીજેપીના ગઠબંધનનો કેન્ડિડેટ હોય, બીજો શિવસેના એટલે ગઠબંધન હોય તો બીજેપી હોય, તો બીજો એનસીપીનો હોય, ત્રીજો કોંગ્રેસનો હોય. આ ત્રણ કેન્ડિડેટ લડ્યા છે. હવે એ શિવસેનાના અને એનસીપીના ફાટા પડે છે. આ વખતે જે 2024માં એ જે ગઠબંધન થઈ રહ્યું છે એમાં બીજેપીએ કયા કેન્ડિડેટને ટિકિટ આપી છે? જો એમણે શિવસેનાના ગઠબંધનને આપી છે તો એનસીપી વાળો નારાજ છે, કારણ કે બે એનસીપી છે ત્યાં. એ જ રીતે જો એનસીપી વાળાને આપી છે તો બંને શિવસેના વાળા ત્યાં નારાજ થયેલા છે. એટલે આના હિસાબે લોકો મતદાનથી, કારણ કે છેલ્લે એમને રહેવાનું છે શિવસેના અને એનસીપી જોડે સ્થાનિક લોકોએ, એટલે મારે ત્યાં મારા વિસ્તારમાં રહેવાનું છે, સંબંધ બનાવી રાખવાનો છે, કોઈની જોડે મારે સંબંધ બગાડવો નથી. એટલે નરોવા કુંજરોવાની છે. તમે જુઓ તો વોટ પર્સન્ટેજ સૌથી ઓછા મહારાષ્ટ્રના આવે છે. બધી જગ્યાએ 50-45% મતદાન થાય છે દરેક ફેસમાં. એટલે ત્યાં લોકો મતદાનથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે કે અમારે મતદાન એટલે નથી કરવું કારણ કે અમારે સંબંધ નથી બગાડવા. જો અમે જઈશું તો ખબર પડી જશે કે અમે કોને વોટ કર્યો છે. એ અમારે નથી કરવું, એના કરતાં એકવાર આ બધું પતી જાય. કારણ કે બીજું કે હવે તરત જ પાછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવે છે નવેમ્બરમાં, એટલે એ વખતે પાછી ટિકિટની મારામારી એટલી જ ચાલુ થશે. કયું શિવસેના અને બીજેપી એ 288માંથી પોતે કેટલું લડશે, આ શિંદે ગ્રુપને કેટલું આપશે, એનસીપી અજિત પવારને કેટલું આપશે, એટલે એની મારામારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અને એ લોકોએ મહેનત એની ટિકિટની વિધાનસભાની ચાલુ કરી દીધી છે, એટલા માટે ત્યાં બહુ જ મોટી જૂથબંધી છે અને એને લઈને વોટ પર્સન્ટેજ ઓછો આવે છે. આવું અત્યારે ત્યાંના સ્થાનિક લોકોનું, અહીંના ગયેલા નેતાઓનું એ બધાનું એવું કહેવું છે કે 48માંથી 35 સીટો બીજેપી કે બીજેપી અને એનું ગઠબંધન બોલી રહ્યું છે, જે ગઈ વખતે 41+ સીટો આવી હતી એનડીએ ને, 42 એટલે આ વખતે 30+ એનડીએ, બાકીની સીટો બીજા. કારણ કે ગમે તેમ તો ઉદ્ધવ ઠાકરે, જો મને અજીત પવાર શરદ પવાર પર મને પોતાનો ભરોસો નથી, એ છે ને હવામાન નિષ્ણાત છે કે રાજકીય હવામાન જે દિશામાં હોય ત્યાં એ બેસે છે. અને શરદ પવાર અંદર ખાને એક જ છે, એ ગમે તે બાજુ આમ જઈ શકે છે. પણ ઉદ્ધવ ઠાકરે જે એને પકડી રાખ્યું છે, અને છેલ્લે તો ભલે આ લોકોએ શિંદેને બનાવી દીધા હોય પણ સાચી શિવસેના ત્યાંના શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેને વધારે સપોર્ટ કરે છે. અને એટલે એનો ગ્રાફ ઊંચો આવ્યો 30+ એનડીએ મહારાષ્ટ્રમાં. અચ્છા, 30+ એનડીએ આખા દેશમાં કેટલી, તમારું અસેસમેન્ટ શું કહી રહ્યું છે અત્યારે? કારણ કે 427 સીટ ઉપર વોટિંગ થઈ ગયું છે, 427માંથી અત્યારનું અસેસમેન્ટ શું લાગી રહ્યું છે? 427માં સ્પેસિફિક નહીં કહું પણ મને એવું લાગે છે 543ના આંકડામાં જો મારે બોલવાનું હોય તો 290-310 બીજેપી. એનડીએ કે બીજેપી? બીજેપી 290. અને એનડીએ 325-330. ચલો પ્રશાંતભાઈ, જોઈશું 4 તારીખે કાઉન્ટિંગ થશે અને કાઉન્ટિંગમાં શું રિઝલ્ટ આવે છે તે પણ જોઈશું અને આપની સાથે ચર્ચા પણ કરીશું 4 તારીખે. ચોક્કસ. આજે આપ જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. શું વિચારો છો આપ, કેટલી સીટ આવશે એનડીએને અને કેટલી સીટ આવશે કોંગ્રેસને? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.